सचिन जीआईडीसी विस्तार में झेरी युक्त केमिकल भरेल टैंकर ठालवी वेड़ाए बनेली दुर्घटना में कसूरवार अने जवाबदार अधिकारी सामे कड़क पगला भरवामां आवे अने केसनी झीणवट भरी रीते तपास थाय तेवी मांग साथे कांठा कोड़ी युवा समाज परिवर्तन ट्रस्ट द्वारा राज्य सरकार अने संबंधित विभागों ने उद्देशीने जिला कलेक्टर ने आवेदनपत्र पाठवामां आव्युं छे। सचिन जीआईडीसी विस्तार में लांबा समय थी झेरी युक्त केमिकल ठालवानी घटनाओ अवारनवार प्रकाश में आ रही है। भूतकाल में पण आवी अनेक घटनाओ सामे आवी शके छे। वडोदरा अंकलेश्वर मुंबई जीआईडीसी में झेरी युक्त केमिकल सूरत लावी खाड़ियों में ठालवामां आवी रही है। छतां बेरोकटोक रीते चाली रहेली आ गैर प्रवृत्तिओ पर लगाम कसवामां स्थानिक प्रशासन तंत्र साव निष्फळ निवड्यू छे। जे प्रमाणेना आक्षेप कांठा विभाग युवा कोड़ी समाज परिवर्तन ट्रस्ट द्वारा करवामां आव्या छे, ट्रस्ट द्वारा आक्षेप करवामां आव्या छे के अगाउ पण स्थानिक विस्तारमां आवेली कंपनीओ द्वारा झेरी वेस्टेज जीआईडीसीना कांठा विस्तारमां ठालवामां आवतुं हतुं, जे अंगे पण ट्रस्ट द्वारा उग्र लड़त चलाववामां आवी हती। परंतु आ प्रवृत्ति स्थानिक प्रशासनना मेळा पીપણામાં હજી પણ ચાલી રહી છે। જીઆઈડીસીમાં આ બનેલી ઘટનામાં 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે આવી ઘટનાનું ફરી પુનરાવર્તન ન થાય અને કેસની જીવનાટ ભરી તપાસ કરી ચતુર વાંદરો અને જવાબદાર અધિકારીઓ સામે પગલો ભરવામાં આવે તેવી માંગ રાજ્ય સરકાર સહિત સંબંધ વિભાગ પાસે કરવામાં આવી છે, જે મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ છે। જીતુ પટેલ છે, હું પરિવર્તન કાંઠા વિસ્તાર યુવા કોળી સમાજનો ઉપપ્રમુખ છું અને અમે આજે સુરતમાં જે સચિન જીઆઈડીસીમાં જે દુર્ઘટના બની અને ઝેરી રાસાયણિક ટેન્કર આવી અને ડમ્પ કર્યું અને એ લીકેજ થવાથી આજુબાજુના જે મજૂરો વર્ગ હતો એ બધાનું મૃત્યુ પામ્યા, તફડી તફડીને માનવવધ થયો, આના માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છીએ અને આ लड़त अमे लगभग अमारे कांठा विस्तार युवा कोड़ी समाज परिवर्तन सेना की स्थापना थी चलावता आया छे। अमे गेपिल जे रासायण कचरो जे अहीं डम करता था एने पण बंद करी, अमे कलर टेक्स जे बहु मोटू माठू छे एना माटे सतत लड़त लड़ीए छे कि आ जे बे टेकरा छे सूरतना टाइम बॉम्ब छे जे दिवसे फाटी एटले बीजी दुर्घटना भोपाल ज छे अने एवुं नहीं समझता सूरतवासीओ के मालेट उजारो के अमारा कांठा विस्तारने ज असर थशे। आ जे दिवसे आ केमिकल अने आ रसायण जे लिक्विड बहार निकळशे ने ते दिवसे आखू अर्धुर सूरत साफ थई जशे। बैठेला बैठेला जेवी रीते आ मजूर वर्ग मरी गयो, आजे एना माटे कोई लड़त लड़वा माटे के कोई एनेथी तैयार नथी अने गंभीरता माटे कोई सूरत शहरना कोई पण संस्थाओ तैयार नथी। आजे ઉત્તરાયણ આવી રહી છે અને હમણાં જ પક્ષીઓના માટે જીવદયા પ્રેમીઓ આજે બહાર આવશે અને એમ કહેશે કે આ રીતે કરો, પણ યાર તમે બરોબર કામ કરી રહ્યા છે પણ માનવવધ થઈ ગયો છે, આપણી જાટભાઈઓ મરી ગયા છે, તપડી તપડીને મરી ગયા છે, સાથે કૂતરા બિલાડા મરઘા પણ મરી ગયા છે, કબૂતર પણ મરી ગયા છે, તો એના માટે તો કંઈક કરો તમે। આવી સંસ્થાઓને મારી ખાસ રિક્વેસ્ટ છે બે હાથ જોડીને કે એ લોકો પણ મેદાનમાં આવે અને આ જે સુરત શહેર ઉપર જે મોતના સાયાને વાદળ જે ભરાઈ ગયું છે એને છાસવારે આપણે તાત્કાલિક બંધ કરવા કરશું નહીં તો આવનારી પેઢી આપણી આમ તો છે જ બરાબર નનામી અને નપુસક પેદા થવાના અને ઘરે ઘરે આ કેન્સરના દર્દીઓ છે। આજે કોઈ પણ આરોગ્યના મિનિસ્ટરોને આ તદ્દન હું તો કેમ ભાને જ નથી કે આ તમે સર્વે કરાવો, આપણા વિસ્તારમાં સુરતમાં ઘેરે ઘેર કેન્સરના દર્દીઓ છે, કોઈને કોઈ કેન્સર ઊભું થયું છે, આ બધું શાના કારણે માટે? એ આ જ છે કે ભાઈ આપણી આજુબાજુ જેટલી બી વાપીથી તાપી સુધી અને ભરૂચને અંકલેશ્વર સુધીમાં જે કેમિકલ રસાયણોની જે આખા વિશ્વમાં બેન્ડ ફેક્ટરીઓ છે કેમિકલોની, એ કેમિકલોના લાયસન્સ અહીંયા જોવા મૂકવા વગર આ જીપીસીબીના માણસોએ આપી દીધા છે અને પછી જોવા નથી જતા કે આ પ્રોડક્ટ સાની થઈ રહેલી છે, આ સાની દવા બનાવી રહેલી છે। એટલે અમારી ખાસ લડત છે અને આવનારા દિવસોમાં અમે જલદ આંદોલન કરશું અને આ બે જે ટેકરા છે કલર ટેક્સનો અને લૂંટરાનો એને કોઈ પણ કારે અહીંયાથી હટાવવામાં આવે અને જે પણ બંદોબસ્ત કરવો હોય તે કરી નાખે, પણ આ કોઈ પણ હિસાબે અમે છોડવાના નથી।